પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી વધારો થયો છે, ત્યારે ફરી ડીઝલ કરતા પેટ્રોલ છે તે મોંઘું થયું. પેટ્રોલના ભાવમાં 34 પૈસાનો વધારો, ડીઝલના ભાવમાં 18 પૈસાનો વધારો, તો 2 મહિનામાં 35 વખત પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે. સુરતમાં પેટ્રોલનો ભાવ ₹96.41, સુરતમાં ડીઝલનો ભાવ ₹96.31 થયો. પેટ્રોલ અને ડીઝલમાં ભાવવધારાનો દોર યથાવત છે. અમદાવાદમાં રવિવારે પણ પેટ્રોલના ભાવમાં 34 પૈસાનો અને ડીઝલના ભાવમાં 18 પૈસાનો વધારો થયો હતો. જો કે ફરી વખત શહેરમાં ડીઝલ કરતા પેટ્રોલનો ભાવ વધ્યો છે, એટલે કહી શકાય કે જે પ્રકારે ડીઝલના ભાવવધારાના કારણે ફુગાવો બેકાબુ બન્યો છે, તેના પગલે હવે પેટ્રોલમાં વધારે ભાવવધારો થઈ રહ્યો છે અને ફરી વખત ડીઝલ કરતા પેટ્રોલના ભાવ મોંઘા બને તે પ્રકારનું એક મિકેનિઝમ જોવા મળી રહ્યું છે. જો કે છેલ્લા 2 મહિનામાં એટલે કે 4 મે બાદ આ 35મી વખત થયેલો પેટ્રોલ ડીઝલનો ભાવવધારો છે. આ ભાવવધારાના કારણે નાગરિકોને કમરતોડ ફટકો પડી રહ્યો છે, કારણ કે જે પ્રકારે પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધ્યો છે તેના કારણે પરિવહન મોંઘું બન્યું છે, સાથોસાથ દરેક ચીજ વસ્તુનું ટ્રાન્સપોર્ટેશન પર પણ તેની અસર જોવા મળી રહી છે. ડીઝલના ભાવધારાના કારણે તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં દૂધના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે અને સાથોસાથ તમામ કોમોડિટીના કે તમામ ઉપયોગમાં લેવાતી વસ્તુઓના ભાવમાં વધારો થયો છે, કારણ કે ટ્રાન્સપોર્ટેશન ઘણું મોંઘું બન્યું છે. ટ્રાન્સપોર્ટરો માટે માલ પરિવહન પણ વધુ મોંઘું બની રહ્યું છે. જે પ્રકારે સમગ્ર વિશ્વમાં એક પ્રકારે રિવાઇવલ આવી રહી છે, કોરોના બાદ ફરીથી ક્રૂડ ઓઇલની માંગ વધી રહી છે, તેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ પણ મજબૂત બની રહ્યા છે અને ઓપેક પણ સંભાવના વ્યક્ત કરી છે કે આગામી દિવસોમાં પણ ક્રૂડ ઓઇલના ભાવ ઊંચા સ્તરે રહેશે. એટલે કહી શકાય કે ટૂંક સમયમાં તો નાગરિકોને પેટ્રોલ ડીઝલના ઊંચા ભાવમાંથી રાહત મળે તેવી કોઈ શક્યતા નથી. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પરાગવ, એવીટી ન્યૂઝ, અમદાવાદ. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. પેટ્રોલનો ભાવ આજે 34 પૈસા જેટલો વધારો થયો છે, જ્યારે ડીઝલના ભાવમાં સામાન્ય વધારો છે. પરંતુ ફરી એક વખત પેટ્રોલ જે છે ડીઝલ કરતાં મોંઘું થઈ ચૂક્યું છે. પેટ્રોલનો ભાવ આજનો 96.41 રૂપિયાની આસપાસ છે, જ્યારે ડીઝલનો ભાવ 96.31 રૂપિયા છે. જે લોકો આપણી સાથે છે એમની સાથે વાત કરીશું, મામલો જાણવાનો પ્રયાસ કરી શું કહી રહ્યા છે લોકો. સર, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે, આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે 96 રૂપિયા પર પહોંચે, બરાબર છે, કઈ વાંધો નહીં આવે, ચાલશે જી. પેટ્રોલના ભાવ વધી રહ્યા છે, કેટલાક લોકોને ચાલશે? એક નવયુવાન આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. ભાઈ, પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, શું કહેશો? પેટ્રોલના ભાવ 96 ની ઉપર જતા રહ્યા, કેટલી તકલીફ પડે? તકલીફ તો પડે, સામાન્ય માણસને વધારે તકલીફ પડે, કારણ કે અત્યારે રોજગારી છે, કોરોનાને લીધે રોજગારી છે નહીં કશે, એટલે વધારે તકલીફ પડે છે. સરકારને વિનંતી છે કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર થોડો થોડો ટેક્સ ઓછો કરે તો સામાન્ય માણસને હાલાકી ઓછી પડે. સામાન્ય માણસને હાલાકી ઓછી થાય, પેટ્રોલ અને ડીઝલના ભાવ જે પ્રકારે વધી રહ્યા છે, એક તરફ કામધંધા રોજગાર નથી, પેટ્રોલના ભાવ 96 ની ઉપર પહોંચી ગયા, શું કહેશો? કઈ રીતની તકલીફ પડે છે? અત્યારે મોંઘવારી એટલી બધી વધારી દીધી છે સરકારે, અને પાછા સરકારે કઈ જોવું જોઈએ, કઈ વિચારવું જોઈએ કે નાના માણસો જીવશે કેવી રીતે? આજે કમાવાનો કોઈ જગ્યાએ રસ્તો રહ્યો નથી. પેટ્રોલ જોવો, પોલીસ ગમે ત્યાં પકડી લઈ છે. માસ હોય તો કે માસના માસ પહેરેલો હોય તો કે લાયસન્સ બતાવો, લાયસન્સ નહીં તો કે પીયુસી બતાવો, પીયુસી નહીં તો ગાડીનો ઇન્સ્યોરન્સ બતાવો. માણસ પાસે આજે ખાવાના પૈસા નથી. ટામેટા, કાંદા, બધી જ વસ્તુના ભાવ વધારી દીધા સરકારે આજે. વસ્તુના ભાવનો વધારો થયો છે, કારણ કે પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવોને કારણે ફુગાવો પણ આસમાને આંબી રહ્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવને કારણે અન્ય ચીજ વસ્તુઓના ભાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. દૂધ હોય, શાકભાજી હોય કે પછી તમામ વસ્તુઓ હોય, આ તમામ વસ્તુના ભાવમાં વધારો થયો છે. આ વધારાને કારણે લોકોમાં એક છૂપો રોષ જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન દેવેશ સોલંકી સાથે આનંદ પટણી, વીટીવી ન્યૂઝ.